RTE right to education મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મ 2023-24 ના જનરલ કેટેગરી માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના થશે અને RTE ના ઓનલાઈન ફોર્મ ક્યારે શરૂ થશે તેના વિશે આ વિડિયોમાં શીખીશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. આજની તારીખ અહીં સ્ક્રીન પર જુઓ છો મિત્રો, ડાબી બાજુ 8 માર્ચ 2023, 8 માર્ચ 2023ની આજની વેબસાઇટ, લેફ્ટ સાઈડ અહીં આપ સ્ક્રીન પર જુઓ છો. આજની તારીખમાં આરટીના હજુ ઓનલાઈન ફોર્મ ભરવાની કોઈ પણ ઓફિશિયલ માહિતી આવેલ નથી. સરકાર દ્વારા આરટીના ઓનલાઈન ફોર્મ ભરવાની કોઈ પણ ઓફિશિયલ માહિતી સાઇટ ઉપર હજુ પબ્લિશ થયેલ નથી. લાસ્ટ યર 30 માર્ચ 2022ના ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયા હતા, હજુ કોઈ પણ ઓનલાઈન ફોર્મ શરૂ થયા નથી. લાસ્ટ વિડીયોમાં મેં એક વિડીયો મૂકેલ હતો કે આરટીના ફોર્મ ક્યારે શરૂ થશે. એક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો હતો કે આરટીના ફોર્મ 4 માર્ચ 2023ના શરૂ થશે, તો અહીં કોઈ પણ 4 માર્ચના હજુ ઓનલાઈન ફોર્મ શરૂ થયા નથી. આરટીના ફોર્મ મિત્રો શરૂ થતાં પહેલાં સરકાર દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવે છે, દરેક કચેરીમાં જાણ કરવામાં આવે છે, છાપામાં જાહેરાત આવે છે, ટીવીમાં એડ આવે છે, ત્યારબાદ જ અહીં સાઇટ ઉપર પણ માહિતી અપડેટ થાય છે. અને આરટીના જે લોકોને ઓનલાઈન પોતાના બાળકના ફોર્મ્સ ભરવાના હોય તેમને ડોક્યુમેન્ટ્સ તૈયાર કરવાનો પણ સમય આપવામાં આવે છે. તો અહીં ડાયરેક્ટ કોઈ ઓનલાઈન ફોર્મ મિત્રો શરૂ થઈ જતા નથી. તો આવા કોઈ પણ મેસેજના વહેમમાં ન રહેવું, માની ન લેવું. અહીં આપને માટે અહીં અમો આરટીને લગતા દર વર્ષે વિડીયો પબ્લિશ કરીએ છીએ. સત્ય માહિતી જે સાઇટ ઉપર પબ્લિશ થાય છે તે દ્વારા જ અહીં આપને માહિતી પહોંચાડવામાં આવે છે. તો આરટીના ફોર્મ જ્યારે પણ શરૂ થશે ત્યારે આપને માટે એક વિડીયો લઈને આવીશ મિત્રો. તો ચેનલ પર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો, આપને આ વિડીયો ગમે હોય તો લાઈક કરશો. સાથે મિત્રો અમારી ચેનલ ઉપર આપને યુઝફુલ થાય તેવા ઘણા બધા વિડીયોના પ્લેલિસ્ટ અવેલેબલ છે, જેમ કે આધાર કાર્ડ, પાન કાર્ડ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની માહિતી, સરકારી ભરતીની માહિતી, ડિજિટલ ગુજરાત સ્કોલરશીપના ઓનલાઈન ફોર્મની માહિતી, વર્ડ, એક્સેલ, પાવરપોઈન્ટ, ટેલી, કમ્પ્યુટર હાર્ડવેર, ઘેર બેઠા શીખો, રાશન કાર્ડ, તમામ વિડીયોના પ્લેલિસ્ટ અમારી ચેનલ ઉપર અવેલેબલ છે. અમો દરેક પ્રકારના ટોપિકના વિડીયો હંમેશા પબ્લિશ કરતા હોય છે. આપ જો નવા હો તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેશો. તો ચાલો મિત્રો, જનરલ કેટેગરી માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના થશે તેના વિશે આપણે આગળ જોઈએ. આરટી રેડ ટુ એજ્યુકેશન મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મ 2023-24 માટે જનરલ કેટેગરી માટે એટલે કે બિન અનામત કેટેગરી માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના થશે અહીં સ્ક્રીન ઉપર આપણે જોઈએ તો કેટેગરી નંબર 14 મિત્રો આવે છે. લાસ્ટ કેટેગરી, જનરલ કેટેગરી લાસ્ટ કેટેગરી કહેવામાં આવે છે. અહીં 14 નંબરની પ્રાયોરિટી સરકાર દ્વારા અહીં આપવામાં આવે છે. અહીં જનરલ કેટેગરીમાં અપલોડ કરવાની વાત કરીએ તો અહીં ડોક્યુમેન્ટ્સ નંબર 1 જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, રાશન કાર્ડ, આધાર કાર્ડ રહેઠાણના પુરાવા તરીકે, આપનું આધાર કાર્ડ અને બાળકનું આધાર કાર્ડ PDF કમ્બાઈન કરી અપલોડ કરી શકો છો. ફાધર અથવા ચાઇલ્ડ બંનેનું કમ્બાઈન કરી અપલોડ કરવાનું છે આગળ પાછળ, અથવા તો મધર અને ચાઇલ્ડનું આધાર કાર્ડ PDF કરી આગળ પાછળ અપલોડ કરવાનું છે, અથવા તો ફાધર અને મધરનું આધાર કાર્ડ કમ્બાઈન કરી અપલોડ કરવાનું છે, અથવા તો આપ રાશન કાર્ડ અપલોડ કરી શકો છો.
બિન અનામત જાતિનો દાખલો જો હાથ પર હોય તો ફરજિયાત નથી. બિન અનામત જાતિનો દાખલો આપે જો કઢાવેલ હોય તો અહીં આપ અપલોડ કરી શકો છો. જો હાથ પર હોય ફરજિયાત નથી, ન હોય તો કઢાવી લેશો. અહીં તમામ ડોક્યુમેન્ટ્સ અહીં અપલોડ કરો તો વધારે સારું રહેશે મિત્રો. અહીં જાતિનો દાખલો જનરલ કેટેગરી માટે ફરજિયાત નથી. અહીં એસસી એસટી ઓબીસી કેટેગરીમાં આવતા હોય તો જાતિનો દાખલો ફરજિયાત હોય છે, જનરલ કેટેગરી માટે કમ્પલસરી નથી. બાળકનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અહીં અપલોડ કરવાનો છે. અહીં જાતિનો દાખલો જનરલ કેટેગરીમાં આવતા હોય તેવા લોકો કઢાવી લેશો તો વધારે સારું હશે. અહીં આપને જે કંઈ ડોક્યુમેન્ટ્સ વ્યવસ્થિત હશે આપના તો બાળકના ચાન્સ વધી જશે, તો ન હોય તો કઢાવી લેશો મિત્રો. જો આપનું બાળક આંગણવાડીમાં અભ્યાસ કરતું હોય તો તેનું પ્રમાણપત્ર, તે અધિકારીનું પ્રમાણપત્ર, બે મિનિમમ બે વર્ષ અભ્યાસ કરેલો હોય અથવા તેથી વધારે અભ્યાસ કરેલો હોય તેવું ડોક્યુમેન્ટ્સ આંગણવાડી રાજ્ય સરકાર દ્વારા જે કંઈ આંગણવાડીમાં આપનું બાળક અભ્યાસ કરતું હોય તે વધારાના ડોક્યુમેન્ટ્સ તરીકે અપલોડ કરી શકો છો. અથવા તો મિત્રો, જે લોકો જનરલ કેટેગરીમાં આવે છે તેમને હું સલાહ આપીશ કે આપ આંગણવાડીના અંડરમાં એપ્લાય કરશો. જો આપનું બાળક જનરલ કેટેગરી, આપ જનરલ કેટેગરીમાં આવતા હોય અને આપનું બાળક આંગણવાડીમાં અભ્યાસ કરતું હોય બે વર્ષથી વધારે કે બે વર્ષ, તો અહીં આંગણવાડીનું પ્રમાણપત્ર કઢાવી લેશો અને આપ આંગણવાડીની કેટેગરીમાં એપ્લાય કરશો તો આપના બાળકના એડમિશનના ચાન્સ વધી જશે. આપ આંગણવાડીના અંડરમાં એપ્લાય કરશો તો આપના બાળકના ચાન્સ વધી જશે, કારણ કે અહીં આંગણવાડીની કેટેગરી 9 નંબર આવે છે. તે ડોક્યુમેન્ટ્સ કયા કયા જોઈએ તેનો વિડીયો ઓલરેડી મેં ચેનલ પર પબ્લિશ કરેલ છે. પ્લેલિસ્ટમાં આરટીને લગતા તમામ વિડીયો પબ્લિશ કરેલ છે મિત્રો. આ વિડીયો જોયા પછી તે પણ જોઈ લેશો. અને આવકનો દાખલો પિતાનો, અહીં આવકનો દાખલો આપે અહીં અપલોડ કરવાનો છે. વાલીની સહી એટલે કે માતા અથવા પિતાની ગમે તેની એકની સહી કરી સ્કેન કરી અપલોડ કરવાની છે. આ તમામ ડોક્યુમેન્ટ્સ ઓરિજિનલ, આ તમામ ડોક્યુમેન્ટ્સ ઓરિજિનલ સ્કેન કરી અપલોડ કરવાના છે. કોઈ પણ પ્રકારની ઝેરોક્સ ચાલશે નહીં. તો અહીં આટલા ડોક્યુમેન્ટ્સ મિત્રો તૈયાર રાખો. આશા રાખું છું ફ્રેન્ડ્સ આપના વિડીયો ગમ્યો છે. આપના વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો મેક્સિમમ. આપના વોટ્સઅપ ગ્રુપમાં, ફેસબુકમાં આ વિડીયોની લિંક વધુ ને વધુ શેર કરશો જેથી નવા લોકો પર અમારી ચેનલનો ઓનલાઈન લાભ ઉઠાવી શકે. આપ જો નવા હો તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેશો. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.